સમાચારમાં આગળ વાત કરીએ તો ભારતના સ્ટાર શૂટર જીતુ રાય અને હિના સિંધુ ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજિત પિસ્તોલ વર્લ્ડ કપની 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. આ ટુર્નામેન્ટમાં આ ભારતનો પ્રથમ મેડલ છે. ભારતના સ્ટાર શૂટર જીતુ રાય અને હિના સિંધુએ ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજિત પિસ્તોલ વર્લ્ડ કપની 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. આ ટુર્નામેન્ટમાં આ ભારતનો પ્રથમ મેડલ છે. ટુર્નામેન્ટની ફાઇનલમાં જીતુ રાય અને હિના સિંધુની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. એક સમય તેઓ 0-4 પાછળ રહી ચાલ્યા હતા, જો કે ત્યારબાદ તેમણે 7-6 આગળ મેચ જીતી લીધી હતી. આ પહેલા પણ આ જોડી ISSF દ્વારા આયોજિત વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. ઓલિમ્પિકની મિક્સ ડબલ એર પિસ્તોલ ઇવેન્ટ માટે ક્વોલિફાય કરી લીધું છે. જીતુ રાય અને હિના સિંધુ ઉપરાંત ભારત તરફથી સંજીવ રાજપૂતે ટુર્નામેન્ટમાં 50 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જો કે ફાઇનલમાં તે પોતાનું સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. તેમજ આ સ્પર્ધામાં 2012 લંડન ઓલિમ્પિક મેડલ વિજેતા સ્ટાર શૂટર ગગન નારંગ 25 ક્રમાંકે રહ્યો હતો. આ સ્પર્ધામાં 45 દેશોના 430 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારત તરફથી 12 મહિલા અને 11 પુરુષ સહિત 23 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી એકમાત્ર જીતુ રાય અને હિના સિંધુએ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.